સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષે બૂટ મોજા વિતરણથી લઈને શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળીને કામને લઈને વિરોધ કર્યો હતો. સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહીં લઈ જવામાં આવતા હોવાને મુદ્દે વિરોધ કર્યો હતો. સાથે જ 22મીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રજા જાહેર કરવાની માંગ કરી હતી. જ્યારે શાસક પક્ષે કહ્યું કે આ દિવસે શાળામાં ઉજવણી થાય તે જ વિવેકાનંદજી જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ હતી. બંધનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ કહ્યું કે જાન્યુઆરી મહિનો આવી રહ્યો છે, તેમ છતાં વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવ્યા નથી, સાથે યુનિફોર્મ પણ અપાયા નથી, વિતરણ હજુ થયું નથી, વર્ષ પૂર્ણ થાય તેમ છતાં કોઈ કામગીરી થતી નથી, તેથી આ એજન્સીની કામગીરી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. આ સહિતના મુદ્દે વિરોધ કરાયો છે. શાસક પક્ષના નેતા ધર્મેશ શાહે કહ્યું કે વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આરોપ સતંદર ખોટા છે. બૂટ મોજાના વિતરણ યથાવત રીતે થઈ રહ્યા છે, સાથે જ 21ના કામની ચર્ચા પારદર્શક રીતે કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા પ્રાથમિક શિક્ષણોના વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ખોટી વાત છે. શિક્ષકોની ઘટની બાબતે પાલિકામાં રજૂઆત કરી છે, જેમાં 100% ખર્ચે પાલિકા શિક્ષકો ફાળવ્યા છે.